અત્યારે સમગ્ર લોકો વિશ્વમાં કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે ત્યારે લોકોને પીવાના પાણીની કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા અને પીવાના પાણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ગ્રામજનોના અને સરપંચ સાથે મુલાકાત પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે પીવાના પાણી લોકોના ઘર ઘર સુધી પહોંચે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે પાણીદાર આયોજન કર્યું હતું। પરિણામે આજે લોકોને ઘર સુધી નળ મારફતે પીવાનું પાણી આપી શકાય છે। તેમણે કહ્યું, ગઈકાલે અને આજે મેં બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગામની મુલાકાત લઈને પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટ નિરીક્ષણ કર્યું છે। બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારો સુધી પીવાના પાણીની સુચારુ વ્યવસ્થા ઉપલબ્ધ છે તેવું જણાવ્યું છે। વધુમાં કહ્યું કે ફિલ્ટર પ્લાન્ટમાં જ્યાં પણ પાણીને લગતી સમસ્યાઓ છે તેનું સત્વરે નિરાકરણ કરવામાં આવશે। આ માટે પાણી પુરવઠા વિભાગોના ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। દિયોદરના સમલા હેડ વર્કર્સની મુલાકાત લઈને સરપંચો અને સ્થાનિક ધારાસભ્યો શિવાભાઈ દિયોદરના વિવિધ ગામોમાં પાણીની સુવિધાઓ પૂરી પાડવા માટે મંત્રીશ્રીને રૂબરૂ મુલાકાત સાથે લેટર આપ્યો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીની મુલાકાત પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ નતુજી ઠાકોર, પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ મંત્રી પ્રમુખ કેશાજી ચૌહાણ, દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પાણી પુરવઠાના મુખ્ય ઇજનેર પ્રકાશ શાહ સાથે વિવિધ અગ્રણીઓ અને સરપંચશ્રીઓ હાજર રહ્યા। છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને બોર્ડર વિસ્તારના ગામડાઓમાં જ્યાં પીવાના પાણીની મુશ્કેલી હતી એવી વાત અમારી પાસે ક્યાંકથી રજૂઆતો થતી। આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ અને અમારી સરકારે એવું નક્કી કર્યું છે કે છેવાડાના કોઈ પણ ગામની અંદર પીવાના પાણીની મુશ્કેલી ન પડે એ માટે જે કંઈ કરવાનું થતું તે વ્યવસ્થા કરવી। કોરોના વાયરસ, લોકડાઉન આ બધી સમસ્યાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ગઈકાલથી અમે આ ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, આજે બનાસકાંઠાના કેટલાક અમારા પાણી પુરવઠાના હેડ વર્ક્સ છે, સંપ છે, ફિલ્ટર પ્લાન્ટ છે એ સ્થળોની અમે આદરણીય નટુજીભાઈ અને અમારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સાથે લઈને સ્થળ ઉપર જોવા અને ખરાઈ કરવા, ક્યાંય મુશ્કેલી હોય તો એને દૂર કરવા માટેના પ્રયાસના ભાગરૂપે આજે બે દિવસથી આ વિસ્તારમાં છીએ। જે વિસ્તારમાં પીવાનું પાણી કદાચ થોડી ક્ષતિઓને કારણે નહીં પહોંચતું હોય તો એવા ગામડાઓમાં તાત્કાલિક ટેન્કર મારફતે પીવાનું પાણી મળે અને ક્યાંક મશીનરી પાઇપલાઇનમાં ક્યાં નાનો મોટો ફોલ્ટ હોય, ક્યાંક બોર હોય ને ડ્રાય થઈ ગયા હોય તો એના માટે પણ અધિકારીઓને સાથે રાખી અને એમને પણ સ્ટેન્ડિંગ સૂચના સાથે તાત્કાલિક એ કાર્યવાહી કરવા માટેની દરેક ગામ વાઇઝ અથવા સંપની જગ્યાએ મળીને એને સૂચનાઓ આપી છે। પીવાના પાણી માટે જે રાજ્ય સરકારે અને અમારા વિભાગે જે નિશ્ચય કર્યો છે એ પ્રમાણે અમે નળ મારફતે ઘર સુધી પાણી પહોંચાડી શકાય એના પ્રયત્નના ભાગરૂપે કોઈ પણ હિસાબે લોકોને પીવાનું પાણી પૂરું પાડવું, ન હોય તો નવો સોર્સ શોધવાનો હોય તો નવા સોર્સ માટે પણ ઊભો કરવા માટેની અમારા વિભાગની તૈયારી છે અને એ રીતે પીવાનું પાણી છેલ્લા ગામ સુધી પહોંચે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ ને એના ભાગરૂપે બે દિવસે અહીંયા મહેસાણા અને બનાસકાંઠાના આવતીકાલે પણ પાટણના થોડા વિસ્તારમાં અમે જવાનું છીએ। કિશોર નાયક, જી ટીવી ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા।